હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હે, ચાલો આપણે આપણો ઓનલાઈન ક્લાસ શરૂ કરવો છે ને. હે, બધાને મજા આવે છે ને? ખબર પડે છે બરાબર. આપણે શું જોઈએ છીએ? આપણે યુનિટ ટુ, થિંગ્સ અરાઉન્ડ અસ, આપણી આસપાસની વસ્તુઓ. એની અંદર આપણે કઈ એક્ટિવિટી પહોંચ્યા? એક્ટિવિટી 7. આગળ આપણે જોઈને બધી એક્ટિવિટી. હે, જુઓ આ તમારી ટેક્સ્ટ બુક, એની અંદર આ બધી એક્સરસાઇઝ આપણે જોઈ, એક્ટિવિટી બરાબર. ઓકે, તો હવે આપણે કેટલામી એક્ટિવિટી પહોંચ્યા? એક્ટિવિટી 6, જેમાં આપણે ટ્રાયેંગલ, રેક્ટેંગલ, સ્ક્વેર, સર્કલ એ બધું શીખ્યા ને. હે, હવે જુઓ એક્ટિવિટી 7. જુઓ અહીંયા મેં લખી છે ને. હે, તો એક્ટિવિટી 7 ની અંદર શું છે? તો જુઓ આવું ચિત્ર છે ને. હે, તમારી પાસે ટેક્સ્ટ બુક છે? કાઢો બધા ટેક્સ્ટ બુક. ચાલો ટેક્સ્ટ બુક ની અંદર એક્ટિવિટી 7, પેજ નંબર 12. ચાલો એક્ટિવિટી કરવી છે ને આપણે. હે, તો ચાલો એક્ટિવિટી 7, પેજ નંબર 12 ખોલ્યું બધાએ. ચાલો ઓપન યોર બુક્સ. ચાલો હવે એમાં શું કીધું છે આપણને? શેપ્સ. શેપ્સ એટલે આકાર. આકાર એટલે કયા? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ આપણે શીખ્યા હતા ને. ટ્રાયેંગલ, સ્ક્વેર, રેક્ટેંગલ એન્ડ સર્કલ. ઓકે, તો અહીંયા એને શું કહેવાય? શેપ્સ. શેપ્સ એટલે આકારો. અહીંયા કીધું છે કે શેપ્સની સંખ્યા ગણો, લખો અને રંગ પૂરો. એ આપણી એક્ટિવિટી છે. તો જુઓ પેજ નંબર 12, એની અંદર આ ચિત્ર આપ્યું છે ને તમને. હે, તો એ ચિત્રમાં શું કરવાનું છે? અહીંયા સાઈડમાં જુઓ, તમને ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ આપેલું છે ને. હે, અહીંયા ઊભા આપ્યા છે અને મેં અહીંયા આડા લખ્યા છે બરાબર. તો જુઓ તમારે શું કરવાનું છે કે પહેલું શું છે? ત્રિકોણ. ત્રિકોણ છે ને. હે, તો એ ત્રિકોણ તમારે આમાં જોવાનું કે ત્રિકોણ કેટલી વાર આવે છે એ ગણવાનું. તમારે ચિત્રની અંદર કેટલી વાર ત્રિકોણ થાય છે તો તમારે ગણવાનું કે કેટલા ત્રિકોણ છે ચિત્રમાં. તો જુઓ અહીંયા તમારે ગણવાનું વ્યવસ્થિત તમારી રીતે. પહેલાં તો આ બે ત્રિકોણ બરાબર, પછી ઉપર બને છે, અહીંયા બને, અહીંયા બને અને વચ્ચે બને, બને છે ને. હે, તો ટોટલ કેટલા ત્રિકોણ થાય છે ગણીએ એટલે આપણે? ટોટલ 15 ત્રિકોણ થાય છે. કેટલા? 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બરાબર. પછી અહીંયા પણ ત્રિકોણ છે, 11, 12, 13, 14, 15 થયા ને 15 ત્રિકોણ. હે, તો અહીંયા જ્યાં તમારે ત્રિકોણ લખેલું છે ને ત્યાં 15 લખી દેવાના. ઓકે, તમારે તમારી જાતે પણ ત્રિકોણ ગણવાના છે અને જેટલા ત્રિકોણ થાય એટલા તમારે અહીંયા જવાબમાં લખી દેવાના બરાબર. ત્રિકોણ પછી છે ચોરસ. તો જ્યાં જ્યાં ચોરસ હોય ત્યાં આપણે કાઉન્ટ કરવાના બરાબર. આ લંબચોરસ કહેવાય એટલે એ ગણાય નહીં. તો અહીંયા જુઓ આ ચોરસ છે ને નીચે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 કેટલા ચોરસ થયા? 12 એટલે 12. બીજે ક્યાંય ચોરસ દેખાતા નથી આપણને. તો અહીંયા જ્યાં ચોરસનું ખાનું હોય ત્યાં 12 લખી દેવાના, 12 લખી દેવાના બરાબર. હવે એના પછી જુઓ અહીંયા શું છે? લંબચોરસ. શું છે? લંબચોરસ. એને કહેવાય રેક્ટેંગલ. ઓકે, તો ચિત્રમાં તમારે જોવાનું ક્યાં ક્યાં રેક્ટેંગલ છે. તો જુઓ 1, 2 પછી અહીંયા 3, 4 બરાબર, પછી 5, 6, 7, 8 અને 9 કેટલા થયા? 9 થયા ને. હે, તમારે પણ ગણવાના તમારી રીતે બરાબર. મારાથી 9 થયા એટલે હું અહીંયા 9 લખી દઈશ. બરાબર, 9 રેક્ટેંગલ થયા. હવે એના પછી સર્કલ. તો આ સર્કલ કેટલા થાય છે તો ગણવાના આપણે. તો અહીંયા સર્કલ જ્યાં જ્યાં દેખાય ત્યાં કાઉન્ટ કરવાનું.
તો પહેલા મોટું સર્કલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 કેટલા થયા 15 થયા ને હે તો અહીંયા 15 લખી એક આ મોટું સર્કલ 1 2 પછી બે આંખો એની અંદર પણ બે સર્કલ છે 1 2 3 4 5 અને આ બધા પણ સર્કલ છે 6 7 8 9 10 11 12 13 14 ને 15 કેટલા થયા 15 તો અહીંયા 15 લખી દેવાના બરાબર તો ચાલો અહીંયા આ રીતના કાઉન્ટ કરીને તમારે ચિત્રમાં જોઈને જે સંખ્યા થતી હોય તે લખી દેવાની જેટલા સર્કલ થતા હોય તે લખવાના બરાબર તો ચાલો અહીંયા આગળ આપણી એક્ટિવિટી 7 પૂરી થાય છે તો જુઓ હવે આપણે આપણી એક્ટિવિટી 8 બરાબર એક્ટિવિટી 7 માં ખબર પડી ગઈ બધાને કંઈ જ નથી કરવાનું ખાલી ચિત્રમાં જે સ્ક્વેર છે બરાબર રેક્ટેંગલ છે સર્કલ છે ટ્રાયેંગલ છે એને કાઉન્ટ કરીને અહીંયા જે ખાલી જગ્યા છે કેટલા રેક્ટેંગલ છે કેટલા સ્ક્વેર છે કેટલા સર્કલ છે એ ખાલી લખવાનું છે બરાબર હવે અહીંયા જુઓ એક્ટિવિટી 8 એની અંદર શું કીધું છે મૂળાક્ષરો ઓળખો બરાબર તો આ રીતના તમને આપ્યું છે હે તો તમારે શું કરવાનું છે આગળ શીખી ગયા ને આપણે હે તો જુઓ અહીંયા આગળ જ્યાં ઓ આવતું હોય ને ત્યાં કયો અક્ષર ઓળખવાનો છે આપણે ઓ તો જ્યાં ઓ હોય ત્યાં રાઉન્ડ કરી દેવાના મોટા મોટા બરાબર અહીંયા ઓ છે પછી આ બાજુ ઓ છે અહીંયા અને અહીંયા તો ચાલો હવે ઓ કેટલા થયા આપણે જોઈએ 1 2 3 4 5 અને 6 તો અહીંયા 6 લખી દેવાનું આગળ આપણે શીખી ગયા બરાબર તો ચાલો એવી રીતના બીજું ચિત્ર છે એમાં શું ઓળખવાનું છે પી જુઓ મેં અહીંયા કર્યું છે બરાબર હવે જ્યાં પી હોય ત્યાં રાઉન્ડ કરી દેવાના બરાબર તો ચાલો કેટલા પી થયા 1 2 3 4 5 અને 6 તો અહીંયા આગળ 6 લખી દેવાનું બરાબર તો અહીંયા આગળ આપણે એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 પૂરી કરી બરાબર હવે એક્ટિવિટી 9 માં શું છે તો જુઓ એક્ટિવિટી 9 ની અંદર ખબર પડી ગઈ બધાને બરાબર 7 8 માં ખબર પડી ગઈ ને કોઈને હજુ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કહેજો આવડે એવું જ છે ઓકે હવે એક્ટિવિટી 9 ની અંદર શું છે કે ચિત્ર જુઓ આપેલ વર્ણન સાંભળો બોલો અને જોઈને લખો તો આપણે કાંઈ જ નથી કરવાનું એમાં એમાં આ ચિત્ર છે શું છે કપ છે ને તો અહીંયા લખ્યું છે કે ધીસ ઇઝ અ કપ શું લખ્યું છે This is a cup. આ વાંચવાનું બરાબર ઇટ ઇઝ ગ્રીન ઇટ ઇઝ ગ્રીન આ કપ છે ધીસ એટલે આ ઇઝ એટલે છે કપ એટલે કપ બરાબર ઇટ ઇઝ ગ્રીન ઇટ એટલે તે ગ્રીન એટલે લીલો તો આ કપ છે તે કેવો છે લીલો બરાબર અહીંયા કપનું ચિત્ર આપ્યું છે તમને બરાબર હવે તમારે શું કરવાનું છે એના એ જ વાક્યો પાછા સામે લખી દેવાના છે કે ધીસ ઇઝ અ કપ ઇટ ઇઝ ગ્રીન એના એ જ વાક્ય લખી દેવાનું બરાબર હવે બીજું ચિત્ર શેનું છે અહીંયા બટન છે બરાબર તો અહીંયા બટન હવે એમાં શું લખ્યું છે એમાં પણ ધીસ ઇઝ અ બટન ઇટ ઇઝ બ્લુ બરાબર આના વાક્ય અહીંયા જે ખાલી જગ્યા આપી છે એમાં તમારે લખી દેવાના છે ધીસ ઇઝ અ બટન આ બટન છે ઇટ ઇઝ બ્લુ તે કેવું છે વાદળી ઓકે હવે એના પછી જુઓ આ શેનું ચિત્ર છે બિલાડીનું ઓકે તો અહીંયા પણ આપ્યું છે ધીસ ઇઝ અ કેટ આ બિલાડી છે ઇટ ઇઝ બ્લેક તે કાળી છે બરાબર
ઈનું ઈ વાક્ય સામે લખી દેવાના છે, કાંઈ જ કરવાનું નથી. એના પછી આ ચિત્ર શેનું છે? ટેબલનું. ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. ઇટ ઇઝ યલો, તે પીળું છે. યલો એટલે પીળું, તે પીળું છે. તો એના ઈ જ વાક્ય એમાં લખી દેવાના છે, બરાબર, કંઈ જ કરવાનું નથી. તો તમારે હોમવર્કની અંદર એક્ટિવિટી 7, 8 અને 9 એ તમારી આ બુકની અંદર કરી લેવાની છે. તો ચાલો હોમવર્ક લખી લ્યો. હોમવર્કમાં એક્ટિવિટી 7, 8, 9 તમારી બુકમાં લખી લેવી, ટેક્સ્ટ બુકમાં. ઓકે, એટલે કે તમારા પુસ્તકની અંદર. ઓકે, સમજાઈ ગયું? આની અંદર જ તમારી આ એક્ટિવિટી છે એ લખી લેવાની છે, એ તમારું હોમવર્ક છે, બરાબર. એક્ટિવિટી 7, 8 અને 9. ઓકે, અહીંયા જુઓ, અહીંયા તમારે ઓ કરીને સાઈડમાં લખી દેવાનું કે આટલા ઓ, અહીંયા પી કરીને સાઈડમાં લખી દેવાનું આટલા પી, અહીંયા ઉપર જગ્યા હોય તો ઉપર લખી નાખજો. ઓકે, સમજાઈ ગયું હોમવર્ક? આ જ ટેક્સ્ટ બુકમાં ઇંગ્લિશમાં લખી દઉં. બરાબર, એક્ટિવિટી 7, 8, 9 તમારી ટેક્સ્ટ બુકમાં લખવી, તમારા પુસ્તકમાં લખવી. તો આ હતું આપણું આજનું હોમવર્ક. બીજું આગળના લેક્ચરમાં આપણે જોઈશું. તો આવજો, બાય.